નમસ્કાર. ચાલો આપણે આજે પાઠ નંબર 7 નો અભ્યાસ કરવાનો છે, પરંતુ તે પહેલા આપણે પાઠ નંબર 6 એટલે કે ચેપ્ટર નંબર 6 સૈનિક તેનો અભ્યાસ કર્યો, તેનો સ્વાધ્યાય આપણે ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે નોટબુકમાં તેનો સ્વાધ્યાય કરવાનો છે. કઈ રીતનું કરવાનું છે? તો કે નોટબુકમાં ચેપ્ટર નંબર 6 માં તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. અહીંયા તમને જે 4 કાવ્ય પંક્તિ આપેલી છે એ કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે, અને ત્યાર પછી તમારે એક નિબંધ લખવાનો છે, એક સૈનિકની આત્મકથા. આ બંનેનો પીડીએફ હું તમને મોકલીશ. તેમાંથી તમારે સૈનિકની આત્મકથા, એ નિબંધ અને કાવ્ય પંક્તિ તે તમારે તમારી નોટબુકમાં કમ્પ્લીટ કરવાની છે. બરાબર? દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે સમજી ગયા અને તમારે નોટબુકમાં શું કરવાનું છે? તો કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તે અને એક નિબંધ. આ તમારે ચેપ્ટર નંબર 6 માં કરવાનું છે. તો ચાલો અત્યારે આપણે ચેપ્ટર નંબર 7 નો અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 7 છે કરીમ. હવે આ પાઠમાં બે પાત્રો બતાવવામાં આવેલા છે, જેવી રીતે એક છે સુનિલ અને બીજું છે કરીમ. સુનિલ છે હિન્દુ છોકરો છે, જ્યારે કરીમ છે મુસલમાન છોકરો છે. હવે આપણે જોઈએ ને કે આપણો દેશ છે એ કેવો છે, તો કે વિવિધ ધર્મનો બનેલો દેશ છે. આપણા દેશમાં આપણા દેશનું સૂત્ર શું છે? તો કે વિવિધતામાં એકતા, એ આપણા દેશનું સૂત્ર છે. તો વિવિધતામાં એકતા, જે જુદા જુદા ધર્મના લોકો છે, દરેક ધર્મના લોકો સાથે મળીને હળી મળીને રહે છે, એક બનીને રહે છે. પરંતુ કેટલી વખત કેવું બને છે કે આ દેશમાં કેટલાય એવા રાજકારણી લોકો છે જે પોતાના નિજી સ્વાર્થ માટે થઈને કોમી રમખાણો કરાવે છે. જુદી જુદી કોમ છે, જુદા જુદા ધર્મના લોકો વચ્ચે પરસ્પર દંગાઓ કરાવે છે, અને તેના કારણે ઘણા એવા બેકસૂર લોકો હોય છે જેમનું પરિવાર છે બરબાદ થઈ જાય છે આવા કોમી રમખાણોમાં. આપણે બધાએ જોયું ને, તેમજ આમાં આ પાઠમાં પણ તમને એવું બતાવવામાં આવેલું છે કે હિન્દુ મુસ્લિમ જે કોમી રમખાણો થાય છે તેમાં જે સામાન્ય લોકો હોય છે, જેને કોઈ જાતના ધર્મ પ્રત્યે કોઈ જ વેરઝેર હોતું નથી, તેવા પરિવારનો પણ ભોગ બને છે. હવે આવા પરિવારમાં જ્યારે એના માતા પિતા મૃત્યુ પામે ત્યારે છોકરા એકલા બની જાય છે. હવે છોકરાઓનું શું, તે છોકરાઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે તેનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે. પરંતુ આ પાઠમાં તમને એક એવો બોધ મળવાનો છે કે કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિઓ હોય, પરંતુ આપણામાં જે માનવતાના ધર્મ છે, સ્નેહ અને પ્રેમ છે, પરોપકારની ભાવના છે, જે ભાઈચારાની ભાવના છે, તે અકબંધ છે આપણા હૃદયમાં. અને ભાઈચારાના કારણે જ આપણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મના લોકો સંપીને સાથે મળીને રહીએ છીએ. ચાલો પહેલા આપણે પાઠનો અભ્યાસ કરીએ. સુનિલ ચાલતો જઈ રહ્યો હતો, ત્યાં જ તેની દ્રષ્ટિ હોટલમાં કામ કરી રહેલા એક છોકરા પર પડી. તે અચાનક રોકાઈ ગયો. પહેલા તો એને વિશ્વાસ જ ન થયો કે હોટલમાં કામ કરી રહેલો છોકરો તેની શાળામાં ભણતો કરીમ છે. હવે અહીંયા શું બતાવવામાં આવ્યું છે કે સુનિલ છે હિન્દુ છોકરો છે, એ ચાલીને જઈ રહ્યો હોય છે, તેની દ્રષ્ટિ છે એક હોટલ ઉપર પડે છે. હવે હોટલમાં એક છોકરો છે એ કામ કરતો હોય છે, અચાનક જ સુનિલ છે એ રોકાઈ જાય છે, તેના પગ છે સ્તંભી જાય છે. કોને જોઈને? તો કે હોટલમાં કામ કરી રહેલા એક છોકરાને જોઈને. અને તેની આંખોને વિશ્વાસ જ નથી થતો કે જે હોટલમાં કામ કરે છે એ છોકરો કોણ છે. તો કે પોતાની શાળામાં જ ભણતો કરીમ છે. સુનિલની શાળામાં ભણતો છોકરો જે કરીમ છે, એ છોકરો જ હોટલમાં કામ કરી રહ્યો હોય છે. પણ જ્યારે ધ્યાનથી એને જોયો તો વિશ્વાસ કરવો જ પડ્યો. પરંતુ તે ધ્યાનથી તે છોકરા સામે જોવે છે તો તેને વિશ્વાસ જ કરવો પડે છે કે છોકરો છે એ કોણ છે, પોતાની શાળામાં ભણતો કરીમ જ છે. કરીમ તો તે ક્યારેય ભૂલી જ ના શકે. કરીમને તે ક્યારેય ભૂલી ન શકે. શા માટે નથી ભૂલી શકતો તેનું અહીંયા એક વર્ણન છે. ઓકે, ગયા વર્ષે તે સડકના કિનારે જાંબુના ઝાડ પર ચડીને જાંબુ તોડી રહ્યો હતો, ત્યારે તે ઝાડ પરથી પડી ગયો હતો. હવે શું છે, અહીંયા એક દ્રશ્ય બતાવવામાં આવેલું છે કે કરીમને સુનિલ છે શા માટે ભૂલી નથી શકતો. તો કે ગયા વર્ષે કરીમ સુનિલ છે તે જાંબુના ઝાડ ઉપર ચડીને જાંબુ તોડતો હતો અને તે ઝાડ પરથી પડી ગયો હતો. બધા જ મિત્રો તેને ઘાયલ જોઈને ભાગી ગયા હતા.
ત્યારે કરીમે જ તેને રિક્ષામાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હવે જ્યારે સુનિલ છે એ સડકના કિનારે જાંબુનું જે ઝાડ છે એ ઝાડ ઉપર ચડીને જ્યારે જાંબુ તોડી રહ્યો હોય છે ત્યારે તે ઝાડ પરથી પડી જાય છે. તે પડી જાય છે, તેને ઘાયલ થયેલો એટલે કે તેને ઈજા પહોંચે છે. તો તેને ઘાયલ થયેલો જોઈ અને તેના બધા મિત્રો હોય છે તે તેને એકલો ત્યાં મૂકીને ભાગી જાય છે. પરંતુ કરીમ છે એ તેને રિક્ષામાં બેસાડી અને તેને ક્યાં પહોંચાડે છે, હોસ્પિટલ પહોંચાડે છે. કરીમ પણ જાંબુ ખાવાની લાલચમાં બધા છોકરા સાથે આવી ગઈ હતો ત્યારે તેણે એટલે કે સુનિલે તેને ધમકાવ્યો હતો કે તેણે પાડેલા એક પણ જાંબુને અડે નહીં, કારણ કે કરીમ એનો મિત્ર હતો ન એનો સહપાઠી. તો કરીમ ન એનો મિત્ર હતો કે ન એનો સહપાઠી. કરીમ ધોરણ 6માં ભણતો હતો અને તે સુનિલ ધોરણ 8માં ભણતો હતો. સુનિલ એક અધિકારીનો પુત્ર હતો અને કરીમ એક શાકવાળાનો. હવે અહીંયા છે તમને એક કેવું દ્રશ્ય દેખાડવામાં આવેલું છે કે જ્યારે સુનિલ છે એ સડકના કિનારે જાંબુના ઝાડ પર ચડી અને જાંબુ તોડી રહ્યો હોય છે તે ઝાડ પરથી પડી જાય છે અને તેને ઘાયલ થયેલો જોઈ અને તેના મિત્રો ભાગે છે. પરંતુ ત્યારે તેની મદદ કોણ કરે છે, તો કે કરીમ નામનો છોકરો છે તેને રિક્ષામાં બેસાડી અને હોસ્પિટલ પહોંચાડે છે. પરંતુ કરીમ છે એ શા માટે, તો કે કરીમ પણ જાંબુ ખાવાની લાલચમાં બધા છોકરાઓની સાથે ત્યાં આવી ગયો હતો. પરંતુ સુનિલ છે એને કરીમને ધમકાવ્યો હતો એટલે કે કરીમ ઉપર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે શું કહ્યું હતું, સુનિલે કરીમને શું કહ્યું હતું કે સુનિલ જે જાંબુ ઝાડ ઉપરથી નીચે પાડે એ એક પણ જાંબુને કરીમ અડે નહીં. કારણ કે શા માટે કરીમ ન અડે, તો કરીમ તેનો મિત્ર પણ ન હતો અને તેનો સહપાઠી એટલે કે તેના ક્લાસમેટ પણ ન હતો. હવે કરીમ છે એ કેટલા ધોરણમાં ભણતો હતો, 6ઠા ધોરણમાં ભણતો હતો. જ્યારે સુનિલ છે એ 8માં ધોરણમાં ભણતો હતો. એટલે સુનિલ અને કરીમ છે એ બંને સહપાઠી પણ ન હતા અને બંને મિત્રો પણ ન હતા, છતાં પણ કરીમ છે એ સુનિલની મદદ કરે છે. હવે સુનિલ છે એ કોનો પુત્ર છે, એક અધિકારીનો પુત્ર હતો. જ્યારે કરીમ છે એ એક શાકવાળાનો એટલે કે તેમના જે ઘરની બાબતમાં તમે સમાનતા કરો તો બંનેના ઘરમાં પણ સમાનતા નથી. શા માટે, તો કે સુનિલ છે એક અધિકારી મોટા અધિકારીનો પુત્ર હોય છે, જ્યારે કરીમ તો સામાન્ય એવો છોકરો સામાન્ય ઘરમાંથી આવેલો છોકરો હોય છે, એક શાકવાળાનો હોય છે. પણ જ્યારે કરીમે સુનિલને હોસ્પિટલ પહોંચાડ્યો હતો ત્યારે તેનો ઘમંડ દૂર થઈ ગયો હતો. સુનિલમાં ઘમંડ હતો, શા માટે, તો કે પોતે અધિકારીનો આ પુત્ર હતો એટલે તેનામાં જે પૈસાનું અભિમાન છે એ અભિમાન હતું એટલે ઘમંડ હતું. પરંતુ જ્યારે કરીમ છે સુનિલને હોસ્પિટલ પહોંચાડે છે ત્યારે સુનિલનો ઘમંડ છે એ દૂર થઈ જાય છે. જો કરીમ તેને હોસ્પિટલ ન પહોંચાડ્યો હોત તો વધુ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ પણ થઈ જાત. શું કહે છે અહીંયા, જો કરીમ છે એ સમયસર સુનિલને હોસ્પિટલ ન પહોંચાડે, જેવી રીતે સુનિલના જે મિત્રો હતા તે સુનિલને ઘાયલ થયેલો જોઈ અને ભાગી જાય છે, સુનિલને મદદ કરતા નથી, તેવી જ રીતે જો કરીમે પણ સુનિલની મદદ ન કરી હોત તો અને તેને સમયસર હોસ્પિટલ ન પહોંચાડ્યો હોત તો તેનું મૃત્યુ થઈ જાય. શા માટે, તો કે વધુ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ પણ થઈ જાય. કરીમે સુનિલના મમ્મીને સુનિલના ઘાયલ થવાના સમાચાર આપ્યા હતા. એટલું જ નહીં, કરીમ ફક્ત સુનિલને હોસ્પિટલ જ નહોતો પહોંચાડ્યો, પરંતુ સુનિલના મમ્મીને, સુનિલ જે હોસ્પિટલમાં છે, હોસ્પિટલમાં તેને દાખલ કર્યો છે તેવા સમાચાર, સુનિલના ઘાયલ થવાના સમાચાર છે તે પણ કરીમે સુનિલના મમ્મીને આપ્યા હતા. એટલા માટે છે સુનિલ છે કરીમને ક્યારેય પણ ભૂલી શકે નહીં. તો અહીંયા આપણે અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો છે તે તમે તમારા ટેક્સ્ટ બુકમાં તેને રીડ કરજો. આગળના જે પાઠનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.